અંદર સરસ મજાની આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા બે હજાર અને ત્રેવીસ બરાબર બે હજાર અને ત્રેવીસની નવી ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે તો તેની અંદર ટોટલ કેટલી જગ્યાઓ માટે ભરતીના ફોર્મ ભરાવાના છે ફોર્મ ભરાવા માટેની કઈ કઈ લાયકાત છે ઉંમર મર્યાદા કેટલી છે ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ ભરવા માટેની જે પ્રોસેસ છે ટૂંકમાં કઈ વેબસાઇટ ઉપરથી તે ફોર્મ મારે ભરવું તેની તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે જો તમે અમારી ચેનલના નવા વ્યૂવર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવી નવી નવી માહિતી છે એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે ચાલો હવે આપણે જે વાત કરવાની છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયાને લઈને આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ તો ચાલો કુલ જગ્યા આપણે દસ હજાર ઉપર છે બરાબર દસ હજાર પાંચસો પ્લસ આપેલી છે ટોટલ જગ્યાની વિદ્યાર્થી મિત્રો આ વાત થાય છે હવે આ કાર્યકર અને તેડાગરની ભરતી બરાબર તો કાર્યકર જે છે બરાબર છે એના માટે ધોરણ બાર પાસની જરૂરિયાત રહેશે અને જે તેડાગર છે બરાબર એના માટે તમારે દસ પાસની જરૂરિયાત રહેશે ટૂંકમાં બાર પાસવાળા બહેનો પણ ચાલે અને દસ પાસવાળા બહેનો પણ ચાલશે બરાબર ઉંમર મર્યાદાની વાત કરો તો અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા અને તેત્રીસ વર્ષની ઉંમર બરાબર અને અઢારથી તેતાલીસ આ કોના માટે છે ભાઈ તેડાગર માટે છે બરાબર કાર્યકર જે બહેનો છે એની અઢારથી અને તેત્રીસ વર્ષની ઉંમર રહેશે અને અઢારથી તેતાલીસ છે તે તેળાગરની બહેનો માટે ચાલો આગળની જો વાત કરીએ તો મારે એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ અને આ ફોર્મ ભરાવી શકું છું તો ડોક્યુમેન્ટના પુરાવા તમને જો કહેવામાં આવે તો પહેલી વસ્તુ આવશે એમાં સ્વઘોષણા બરાબર છે તો જે સ્વઘોષણા છે તે કોમ્પ્યુટરની અંદરથી પ્રિન્ટ થઈને નીકળવાનું છે બરાબર છે એની સાથે તમારું આધાર કાર્ડ છે એ જોડી દેવાનું રહેશે અને એમાં માહિતી ભરી અને તમારે સહી કરવાની રહેશે સાથે સાથે જન્મ તારીખનો પુરાવો એટલે કે તમારું જે લિવિંગ સલ્ટી છે તે આધાર કાર્ડ પણ આવશે ભેગું લિવિંગ સલ્ટી આવશે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર તે મામલતદાર શ્રીનું જ હોવું જોઈએ બરાબર તમે જે ગામમાં રહ્યો છો તાલુકામાં કે સિટીમાં બરાબર તો તાલુકા અને સિટીને જે છે એ વોર્ડ લાગુ પડે છે જ્યારે ગામ્ય સ્થાનિકની અંદર તમે તમારું ગામ જે છે બરાબર છે તેમાંથી તમારે પ્રમાણપત્ર સ્થાનિક રહેવાસીનું કઢાવવું પડશે બરાબર વિધવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તે બહેનો માટે છે બરાબર અને જે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડે છે તો તે બહેનોને જાતિનું પ્રમાણપત્ર અને અભ્યાસના પ્રમાણપત્ર ટૂંકમાં દસ પાસ હોય તો દસ છે બાર હોય તો બાર હોય કોલેજ હોય તો કોલેજ છે માસ્ટર હોય તો માસ્ટર છે તમામે તમામ માર્કશીટ સાથે રાખવી બરાબર કે દાખલા કે દસમાની અંદર બે ટ્રાય આપેલી છે તો બંને ટ્રાયની માર્કશીટ સાથે રાખો બારમા ધોરણની અંદર ત્રણ ટ્રાય કદાચ આપેલી હોય તો તણે ત્રણ માર્કશીટ સાથે રાખો ટૂંકમાં તમારી તમામે તમામ માર્કશીટ પ્રમાણપત્ર તેમાં અપલોડ કરવાના થશે માટે આ બધા અભ્યાસના પ્રમાણપત્ર સાથે રાખવા જોશે બરાબર હવે ઇ હર્મ્સ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ટૂંકમાં આ વેબસાઇટ છે આની અંદર તમે આની તમામ પ્રકારની માહિતી પણ જોઈ શકો છો અથવા તો અમારી યુટ્યુબ ચેનલની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયાને લઈને તમામ માહિતી છે મૂકેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એડ કરેલી છે તે પણ તમે જોઈ શકો છો છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યા મૂંઝવણ જણાય તો કોમેન્ટ દ્વારા અમને જણાવો બને એટલું એનું ઝડપથી સોલ્યુશન કરશું અને આવા અવનવો વિડીયો અમારી ચેનલ ઉપરથી તમને વારંવાર મળતા રહેશે માટે વિદ્યાર્થી મિત્રો બહેનોને માટે ખાસ અરજ છે ચેનલને સબસ્ક્રાઈબ કરાય જેથી કરી ઇન્ફોર્મેશન ઝડપથી પહોંચી વળે અને તમે ભરતીનું ફોર્મ છે એ ભરી શકો છો ચાલો નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછા મળશું તો આજે રજા લઈએ આવજો જય હિન્દ જય ભારત